કેમ છો વિદ્યાર્થી મિત્રો, અગાઉના વિડિયોની અંદર ધોરણ 12 કોમર્સ એટલે કે આગમશાસ્ત્ર વિષયમાં સ્વાધ્યાય 4.2 નો દાખલા નંબર 2 ગણ્યા, ઉદાહરણનો એક દાખલો ગણ્યા અને એની જેવો એક દાખલો આપણે તમને બધાને હોમવર્ક માં આપ્યો હતો. આજે મારે જે દાખલો ગણાવવો છે એ દાખલાની અંદર આપણા માટે બે વસ્તુ નવી છે. અગાઉ આપણે કોઈ પણ એક વર્ષનું અનુયોજન કરતા, તો આ દાખલો જે છે સ્વાધ્યાય 4.2 નો દાખલા નંબર 3 એની અંદર આપણને બે વર્ષનું અનુમાન કરવાનું કીધું, એટલે કે 2016 ને 2017 બે વર્ષનું. અને આપણા બધા માટે નવી વસ્તુ એટલે કે વલણની કિંમતો શોધો, એટલે કે દરેક વર્ષની મારે વલણ કિંમત પણ મેળવવાની છે. તો આ આપણે કઈ રીતે દાખલો ગણવો એ આપણે આજે શીખીએ. તો સૌથી પહેલા આપણે જેમ અગાઉ કરતા હતા એમ સૌથી પહેલા n લખી નાખશું. n બરાબર મારી પાસે કિંમત છે 3, 4, 5 અને 6, n બરાબર 6. ત્યાર પછી t બાર બરાબર સિગ્મા t ના છેદમાં n અને y બાર બરાબર સિગ્મા y ના છેદમાં n. જ્યાં સૌથી પહેલા વર્ષ આધારિત આપણે કોલમ બનાવીએ છીએ t, વાહનોની સંખ્યાને કહી દીધું y. આ વર્ષ આધારિત સંખ્યા મૂકતો જાવ 1, 2, 3, 4, 5, 6. અગાઉ મેં તમને સમજાવ્યું હતું કે અહીંયા n બરાબર 6 હોય તો t ની સંખ્યા તે 1 થી કેટલી હશે? 6 હશે. અહીંયા 7 વર્ષ હોય તો n બરાબર 7, તો અહીંયા t ની સંખ્યા 1 થી કેટલી હશે? 7 હશે. એટલે n બરાબર 6, t ને ક્રમાંક લીધો 1 થી 6, આ t નો સરવાળો અને y નો સરવાળો. સૌથી પહેલા y નો સરવાળો કરીએ. 69, 75, 82, 91, 101, 115 એટલે 533. આનો સરવાળો 1, 2, 3, 4, 5, 6, 21. સિગ્મા t એટલે કે 21/6 એટલે જવાબ આવે 3.5. ત્યાર પછી સિગ્મા y એટલે 533/6 જવાબ આવશે 88.83. હવે આપણને ખબર છે વલણ રેખાનું અવયોજન કહેવાનું કીધું, એટલે બે કોલમ બનાવવાની. પહેલી કોલમ આપણે બનાવી t, પછી બનાવવાની t અને y, એટલે કે આ બંને પદોનો ગુણાકાર. 69 × 1 એટલે 69, 75 × 2 150, 82.3, 82 × 3 એટલે કે 246, 91 × 4 એટલે 364, 101 × 5 એટલે 505, 115 × 6 690. હવે આ કોલમનો સરવાળો કરીએ. 69, 150, 246, 364, 505, 690, 2024. આ ty નો સરવાળો, નેક્સ્ટ કોલમ ખ્યાલ જ છે, t નો સ્ક્વેર કરીએ. t નો સ્ક્વેર કરતા જઈએ એટલે 1, 4, 9, 16, 25 અને 36. આ કોલમનો સરવાળો કરી નાખીએ. 1, 4, 9, 16, 25 અને 36 એટલે જવાબ મળી ગયો 91. સૌથી પહેલા મેળવીએ આપણે b, જ્યાં b બરાબર n સિગ્મા ty માઇનસ સિગ્મા t સિગ્મા y છેદમાં n સિગ્મા t સ્ક્વેર માઇનસ સિગ્મા t આખાનો હોલ સ્ક્વેર, જ્યાં n એટલે મારી પાસે હતા 6, ty એટલે કે બંનેનો સરવાળો 20/24 ગુણાકારનો સરવાળો, સિગ્મા t, સિગ્મા t એટલે 21, સિગ્મા y એટલે 533, 21/533. આ બધી માહિતી આપણે અગાઉ સમજેલા છીએ. n એટલે 6, t નો સ્ક્વેર 91, માઇનસ સિગ્મા t એટલે 21 નો સ્ક્વેર. નેક્સ્ટ સ્ટેપ, આ બંને પદનો ગુણાકાર કરીએ એટલે 12/144 માઇનસ 21/533, 11/193 છેદમાં 6/51, 546 માઇનસ 21 નો સ્ક્વેર 441. આ બંને પદોની બાદબાકી કરીએ, 12/144 માઇનસ 11/3 એટલે 951/546 માઇનસ 441 એટલે 105. આનો ભાગાકાર કરો, 951/105 એટલે 9.06. આ મળી ગયો બી. નેક્સ્ટ મુદ્દો મારે બનાવવો પડે એ મારા માટે થશે આ પેલું બી. નેક્સ્ટ બીજું એ, એ બરાબર વાય બાર માઇનસ બી ટી બાર, જ્યાં વાય બાર મારી પાસે તૈયાર હતો કેટલો હતો? 88.83
माइनस बी 9.06 टी बार 3.5 गुणाकार करी ने के 3.5 पूरी 9.06 31.71 88.83 माइनस 31.71 57.12 आ ए मरी गयो ત્રીજા ક્રમાંકે y cap બરાબર a plus bt જ્યાં a બરાબર 57.12 plus b બરાબર 9.06 કૌંસમાં t સૌથી પહેલા આપણે કયા વર્ષ માટે અનુમાન કરવાનું કીધું 16 હવે 10 એ 1 11 એ 2 12 એ 3 13 એ 4 14 એ 5 15 એ 6 તો 16 એ 7 તો અહીંયા લખીશ જ્યાં 2016 ના વર્ષ માટે t बराबर कितना मुक्ता 7 मुक्ता कीमत मुकवानी 57.12 9.06 गुणिया 7 आ बन्ने पद नो गुणाकार करी नाखो એટલે 63.42 57.12 વત્તા 63.42 એટલે જવાબ આવે 120.54 આ કયા વર્ષનું અનામાન મળી ગયું કહેવાય 2016 માટે જ્યાં 2017 ના વર્ષ માટે પણ અનુમાન કરો તો આપણને ખબર પડી ગઈ કે જો 15 એ 6 16 એ કેટલા મૂક્યા 7 તો 17 એ કેટલા આવે 8 તો t બરાબર 8 મૂકતા જ્યાં 57.12 પ્લસ 9.06 ગુણ્યા 8 અંદર અંદર ગુણાકાર કરીએ 57.12 વત્તા 72.48 આ બંને પદોનો ગુણાકાર એટલે 129.6 જે મને 2017 ના વર્ષ માટે અનુમાન કરતા કિંમત મને મળે હવે આગળ તમને છે થોડીક અહીંયા કિંમત દેખાતી નથી આ કિંમત 120.54 છે વિડિયોના અંતે આખે આખી રકમનો ફોટો મૂકી દઈશ હવે બે વર્ષ માટે અનુમાન કરી નાખ્યું જે અગાઉ દાખલા ગણતા હતા એમ પણ આપણા માટે એક નવી વસ્તુ આવી વલણ કિંમત આ વલણ કિંમત મેળવવાની હોય ત્યારે એક નવી કોલમ બનાવવી પડશે y cap બરાબર a plus bt આ નામની એક કોલમ બનાવવાની જ્યાં આપણને બધી માહિતી તૈયાર જ છે a બરાબર કેટલા તૈયાર હતા તો કે 57.12 b બરાબર કેટલા તૈયાર હતા 9.06 હવે આ દરેક વર્ષની વલણ કિંમત મેળવવાની છે તો વર્ષ 2010 માં t કેટલો હતો તો કે 1 તો અહીં અમારે કેટલા મૂકી દેવાના 1 પછી નેક્સ્ટ યર માં એમ જ કરવાનું 57.12 વત્તા 9.06 અહીંયા આગળ t કેટલો હતો 2 અહીંયા t ની જગ્યા કેટલા મૂકી દેવાના 2 એવી રીતે ત્રીજા વર્ષે પણ એમ જ છે અહીંયા t કેટલો હતો 3 અહીંયા કેટલા મૂકી દેવાના 3 એવી રીતે દરેક વર્ષમાં આવી એક એક્સ્ટ્રા કોલમ બનાવી નાખવાની જેને કહેવાય વલણ કિંમત દરેક વર્ષની મેળવવાની અહીંયા આગળ હતું 5 તો અહીંયા t બરાબર મૂકી દઈએ 5 તો દરેક કિંમતનો ગુણાકાર કરતા જઈએ અને જવાબ મૂકતા જઈએ ખાસ આપણા માટે આ કોલમ વલણ કિંમતની સાવ નવી છે એટલે ખાસ જોઈ લેવાનું દરેક વર્ષ માટેની t બરાબર કિંમત ફેરવતા જવાની 10 માં 1 મૂકી 11 માં 2 મૂકી 12 માં 13 મૂકી 13 માં 4 મૂકી આ જે નવી કોલમ બનાવી છે એને વલણ કિંમતનું અનુઆયોજન અથવા વલણની કિંમતો દરેક વર્ષની શોધી કહેવાશે એટલે પહેલાનો જવાબ મળે 57.12 તા 9.06 66.18 આ બંને પદનો ગુણાકાર એમાં 57.12 પ્લસ 9.06 ગુણ્યા 2 વત્તા 57.12 એટલે 75.24 એ આમ હશે 9.06 એને ગુણ્યા 3 વત્તા 57.12 એટલે 84.3 9.06 એને ગુણ્યા 4 વત્તા 57.12 એટલે 93.36 અને 9.06 એને ગુણ્યા 5 વત્તા 57.12 એટલે 102.42 અને છેલ્લું
9.06 × 6 = 57.12 તો આ દરેક વર્ષની વલણ કિંમત મેળવી આજના વિડિયોની અંદર 4.2 નો દાખલો નંબર 3 ખૂબ જ 5 માર્કમાં પૂછાય એવું સુકામ 2 વર્ષનું અનુમાન કીધું અને દરેક વર્ષની વલણ કિંમત કીધી આની જેવા તમારે 2 દાખલા હોમવર્કમાં ગણવાના છે 4 માં વિભાગ એફ માં દાખલા નંબર 1 અને 3 આ બંને દાખલા છે એ સુરેખ વલણ રેખાનું અન્વયોજનના કીધા છે અને એમાં પણ આવી રીતે 2 વર્ષનું અનુમાન કીધું છે એમાં વલણ કિંમત મેળવવાની કીધી નથી તો આજના વિડીયોમાં આટલું રાખીએ થેન્ક યુ